બાળકો આજે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 97 જોઈશું કેટલીક વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો વિશે વિચારો તેની લાંબી યાદી તૈયાર કરો સેકન્ડ લે છે કે લાગે છે એ જોઈએ હવે બાળકો અહીંયા કેટલીક આ કોષ્ટકમાં પ્રવૃત્તિઓ કરેલી તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલું ચિત્ર છે કે આંખો પટકાવી એટલે કે પટપટાવી બરોબર આપણે આંખો પટપટાવીએ છીએ તો એને કેટલો સમય લાગે છે તો એ સેકન્ડમાં થાય છે જે આપણે કલ્પમ જોઈ શકીએ છીએ બરોબર ને પછી ચપટી વગાડવી તો ચપટી વગાડવી એ પણ એક સેકન્ડમાં જ કામ થઈ જાય છે દવા ઘડવામાં એટલે કે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે દવા ખાઈએ છીએ એ પણ જરાક જ વારમાં એટલે કે સેકન્ડમાં જ કામ પૂરું થઈ જાય છે પછી કે ઝાડ ઉપરથી ફળ પડવામાં ઝાડ ઉપરથી ફળ પડે છે એના માટે આપણે મિનિટો કે કલાકોની રાહ જોવી નથી પડતી એ પડી જાય તરત જ એક સેકન્ડમાં પડી જાય છે બરોબર ને છીક ખાવા માટે એને પણ એક સેકન્ડ જ લાગે છે પછી બોલ આપણે ક્રિકેટ રમીએ છીએ તો બોલ ફેંકતા હોઈએ છીએ ત્યારે પણ એ બોલ ફેંકવા માટે પણ આપણને એક સેકન્ડ જ લાગે છે મહિનાઓ લાગે તેવી વસ્તુ જોઈએ કે કઈ વસ્તુઓ એને મહિનાઓ પણ લાગે છે જેમ કે ઘઉં ઉગાડવામાં બીજમાંથી છોડ સુધી ઉનાળાથી શિયાળો આવવા માટેનો પછી કે મકાન ચણવા માટે મકાન આપણે બનાવીએ છીએ ચણીએ છીએ ત્યારે એક દિવસ કે એક મહિનો કે બે મહિના નથી લાગતા એને ઓછામાં ઓછો 6-8 મહિના કે વર્ષ જેટલો સમય લાગે છે પછી પુસ્તક લખવામાં આપણે કોઈ પણ એક સરસ મજાનું કોઈ પુસ્તક લખતા હોઈએ તો આ પુસ્તકને પૂરો કરવા માટે પણ એને 6-8 મહિના જેટલો સમય લાગે છે હવે જોઈએ બાળકો આગળ તાળી પાડો તાળી પાડો તમે ઝીલો તે પહેલાં આ રમત રમો બાળકો આ સરસ મજાની એક રમત છે તાળી પાડવાની પથ્થરને હવામાં ઉછાળો તમે તેને ઝીલો કેચ કરો તે પહેલાં એક તાળી પાડો એટલે કે પથ્થરને કે બોલને ગમે તેને આપણે ઉછાળીએ ત્યાં કેટલી ત્યાં સુધીમાં આપણે વચ્ચે એ સમય દરમિયાન કેટલી તાળી પડી શકે છે તે આપણે ગણવાની રહેશે તમે હવે તમે ઝીલો તે પહેલાં બે વખત તાળી પાડો વધુ તાળીઓ પાડવાનો પ્રયત્ન કરો તમે પથ્થરને ઝીલો તે પહેલાં તમે કેટલી વાર તાળી પાડો પાડી શકો છો એટલે કે બાળકો આપણે પથ્થરનો તો ટ્રાય નથી કરવાનો પણ આપણે ઘરે બેસીને બોલ તો આપણા ઘરે હશે જ બરોબર ને તો બોલ પથ્થરની જગ્યાએ આપણે બોલનો ઉપયોગ કરવાનો છે અને આ પ્રયત્ન આપણે કરવાનો છે કે બોલને ઉછાળીને એ દરમિયાન બોલ પાછો આવે તે દરમિયાન આપણે વચ્ચે કેટલી તાળી પાડી શકીએ છીએ બરોબર આ દરેકે ઘરે પ્રવૃત્તિ કરવાની છે હવે જોઈએ આગળ તા થઈ જુદા પ્રકારની તાળીઓ આ હવે જુદા જ પ્રકારની તાળીઓ કહે છે જોઈએ તો શું કહેવા માંગે છે બે વખત તાળી પાડો અને એક બે બોલો એટલે કે એ કહે છે તાળી પણ પાડો અને બોલો પણ ખરા તાળી પાડવાનું ચાલુ રાખો એક બે એક બે એક બે એવી રીતે તાળી પણ પાડો અને એક બે એવી રીતે પણ તમને બોલવાનું રહેશે અથવા બોલો તા થઈ તા થઈ વળી તમારા પગના ડગલા ભરો લેફ્ટ રાઈટ ડાબો જમણો લેફ્ટ રાઈટ હવે ત્રણ તાલ સાથે તાળી પાડો એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ કહો તા થઈ તત્ત થઈ તા થઈ તત્ત તા થઈ તત્ત તમે તમારા પગના ડગલા લેફ્ટ રાઈટ ભરી શકશો તમારામાં કેટલાક જણ એક સાથે બોલી શકે છે અને ડગલા પણ ભરી શકે છે તો બાળકો આ પણ તમને ઘરે પ્રવૃત્તિ કરવાની છે કે લેફ્ટ રાઈટ કરવાની છે અને તા થઈ તત્ત એ દરમિયાન તમે કેટલા પગલા ભરી શકો છો એને પણ આપણે ગણવાના રહેશે શોધી કાઢો તમે લોકોને તબલા વગાડતા અથવા તો ઢોલ વગાડતા સાંભળ્યા જ છે તે વગાડે છે તેવા થોડાક તાલ શોધી કાઢો વળી પૂછો કે તે જે તાલ વગાડે છે તે કયા બોલ કહેવાય છે એટલે કે બાળકો આપણે વગાડતા ઢોલ અને તબલાને જોયા છીએ આ સાંભળ્યા પણ છીએ પણ એ કયો તાલ છે
એ આપણને જોવાનો છે. હવે એ બોલ છે થા તા થા દિન દા, બરોબર. આ આપણે તબલા જોઈએ છીએ તેનામાં આવાજ શબ્દ આવતા હોય છે. તો આપણે જોઈશું પાઠ્યપુસ્તકમાં પાના નંબર 99માં આપણે કેટલી ઉંમરના છીએ. હા બાળકો, આ સરસ મજાનું ચક્ર તમને આપેલું તમે અહીંયા પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો, જે તમને તમારા ઘરે જ કરવાનું રહેશે, બરોબર. અહીંયા પહેલેથી જ આપણે જોઈએ તમારી મમ્મી જન્મી ત્યારે તમારા નાનીની ઉંમર, એટલે કે તમારા મમ્મી જન્મ્યા ત્યારે તમારા નાનીની ઉંમર કેટલી હતી તે અહીંયા લખવાની રહેશે. મારી આજની ઉંમર એટલે કે તમારી અત્યારે જેટલી ઉંમર હોય એ અહીંયા લખવાની છે. મારી મમ્મીની આજની ઉંમર એટલે કે તમારા મમ્મીની પણ ઉંમર અહીંયા લખવાની રહેશે. મારા નાનીની અને આજની ઉંમર, તો તમારા નાનીની પણ ઉંમર અહીંયા લખવાની રહેશે. જો તમારા નાની હોય તો તેની ઉંમર અહીંયા લખજો. હું જન્મ્યો ત્યારે મારા મમ્મીની ઉંમર, એટલે કે તમે જ્યારે જન્મ્યા ત્યારે તમારા મમ્મીની ઉંમર કેટલી હતી તે તમને અહીંયા લખવાની છે. હું જન્મ્યો ત્યારે મારી નાનીની ઉંમર, એટલે કે તમે જન્મ્યા ત્યારે તમારા નાનીની ઉંમર કેટલી હતી તે લખવાની છે. અને અમારી ઉંમર કેટલી તે પણ તમને તમારી ઉંમર લખવાની રહેશે. આ તમને સરસ મજાનો કોષ્ટક તમને ઘરે કરવાનું છે. ઇરફાનની ઉંમર કરતાં તેની માતાની ઉંમર બમણી છે. હવે જો બાળકો, બમણી એટલે કે શું આવશે? ડબલ, બે ગણું, બરોબર. બમણી એટલે કે ડબલ, બે ગણું થશે. તો અહીંયા જુઓ તમે, તેઓ તેના ઇરફાન કરતાં 20 વર્ષ મોટા છે, એટલે 20 વર્ષ ઇરફાન કરતાં મોટા છે. એટલે ઇરફાન 20 વર્ષનો છે તે 20 વર્ષ મોટા છે, તો એ 20 ને 20 40 થયા. ઇરફાન અને તેની માતા ઉંમર વિશે અનુમાન કરો, તો તેની આશરે તેની માતાની ઉંમર 40 વર્ષની હશે. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 100. બાળકો, આપણે જન્મીએ છીએ ત્યારે આપણું પ્રમાણપત્ર તેનું હોય છે, બરોબર ને. તો આજે પણ આ પાઠ્યપુસ્તકમાં પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર આપેલું છે. જોઈએ સુધાના જન્મના પ્રમાણપત્ર તરફ નજર કરો. આ સુધાનું પ્રમાણપત્ર છે, તમે જોવો છો ફોર્મ નંબર 5, ગુજરાત સરકાર, જન્મનું પ્રમાણપત્ર. ફોર્મ નંબર 5, ગુજરાત સરકાર, જન્મનું પ્રમાણપત્ર. આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી લેવામાં આવી છે, કે જે યાદી ગ્રામ પંચાયતની વર્ષ 2002ની જન્મ નોંધ પોથીમાંથી છે. હવે જુઓ બાળકો, આ પ્રમાણપત્રમાં તેનું નામ, જાતિ, જન્મસ્થળ, પિતાનું નામ, માતાનું નામ, નોંધણી તારીખ, નોંધણી નંબર અને તારીખ, એ બધું જ અહીંયા લખેલું છે. તો જોઈએ, નામ છે સુધા રમેશચંદ્ર ત્રિવેદી, જાતિ તો સ્ત્રી એટલે છોકરી છે માટે, જન્મ તારીખ તેની જન્મ તારીખ છે 2/5/2002, બરોબર. એને કૌંસમાં શબ્દપાણમાં પણ લખેલું છે. હવે જન્મસ્થળ તો કૃષ્ણા હોસ્પિટલ, પિતાનું નામ રમેશચંદ્ર ત્રિવેદી, માતાનું નામ ભારતીબેન ત્રિવેદી, નોંધણી તારીખ 2/5/2002 અને નોંધણી નંબર તો 815/2 અને તારીખ છે 5/8/2002 અને આપનાર અધિકારીની સહી, એટલે અહીંયા સહી કરીને તમને આ મળતું હોય છે પ્રમાણપત્ર, બરોબર. હવે આપણે નીચે જોઈએ કે 2/5/2002 બતાવે છે કે સુધા બીજી મે 2002માં જન્મી હતી. બીજો નંબર જોઈએ, બીજી મે 2008ના રોજ સુધાની ઉંમર કેટલી હશે? તો 2002 મે એટલે કે 2 મેના 2008ના 2002માં જન્મી હતી, તો 2008માં તેની ઉંમર કેટલી થઈ હશે? તો 6 વર્ષ. ત્રણમાં જોઈએ, 2052ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે? એટલે કે 2002માં જન્મી હતી અને 2052માં તે કેટલા વર્ષની થશે? તો 50 વર્ષની થશે સુધા. ચોથો નંબર જોઈએ,
कई तारीखे ते 8 वर्षनी थसे आंकड़ामां लखो एटले के 2/5/2010 ना ते 8 वर्षनी थसे। नंबर जोईए 2 ઓગસ્ટ 2002 માં સુધાની ઉંમર કેટલા મહિનાની થશે એટલે કે 2 ઓગસ્ટ એટલે કે તે 3 મહિનાની થશે। છઠ્ઠો નંબર જોઈએ અત્યાર સુધીની ઉંમર કેટલી છે એટલે કે અત્યારે તે 16 વર્ષની હશે। સાતમો નંબર જોઈએ તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હશે તો તેના જન્મના 3 મહિના અને 3 દિવસ પછી આ તેને પ્રમાણપત્ર મળ્યું હશે। જે બાળકો આપણે આગળ જ કોષ્ટકમાં એનું જન્મ એનું પ્રમાણપત્રની તારીખ પણ લખેલી છે। આઠમો નંબર જોઈએ પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે તો 815=2 બરોબર ને એટલે કે 815 તેનું પ્રમાણપત્ર છે। હવે બાળકો શોધી કાઢો કે તમે ક્યારે જન્મ્યા હતા, તમારી જન્મ તારીખ આંકડામાં લખો, તમારા પાસે જન્મ પ્રમાણપત્ર છે, તમારી માતા કે પિતાને પૂછો અને તમારી માટે તમારી જાતે એક પ્રમાણપત્ર તૈયાર કરો। તો બાળકો આપણે જેમ આગળ જોયું કે પ્રમાણપત્ર સુધાનું હતું જન્મ પ્રમાણપત્ર, એવી જ રીતે અહીંયા પણ તમને પણ તમારું જન્મપત્ર અહીંયા લખવાનું રહેશે। તમારું નામ, જાતિ, જન્મ તારીખ, જન્મ સ્થળ, પિતાનું નામ, માતાનું નામ, નોંધણી તારીખ, નોંધણી નંબર અને તારીખ આ બધું જ આ કોષ્ટકમાં તમને તમારું લખવાનું છે।